પોરબંદરના રાણાવાવ તાલુકા વિસ્તારમાંથી 8 જેટલા મોર પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જે તમામના બ્લડ ફ્યુ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાંથી 10 દિવસ પૂર્વે 8 જેટલા મોર પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા, તો 7 જેટલા મોર બીમાર હાલતમાં મળી આવ્યા હતા, જેમાં બીમાર મોર પક્ષીઓનો કબજો લઈ વન વિભાગ દ્વારા તેની સારવાર હાથ ધરવામાં આવી હતી. તો બર્ડ ફ્લુ રિપોર્ટ માટે પશુપાલન વિભાગ દ્વારા 8 જેટલા મોરના મૃતદેહના સેમ્પલો લઈ મધ્યપ્રદેશના ભોપાલ ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા પશુપાલન વિભાગ સહિતના તંત્રએ રાહતનો દમ લીધો છે. રાજ્યમાં જોવા મળેલ બર્ડ ફ્લુના રોગચાળા અનુસંધાને પોરબંદર જિલ્લામાંથી કુતિયાણા તાલુકામાંથી એક કુંજ પક્ષીનો મૃતદેહ આપણે ભોપાલ ખાતે બર્ડ ફ્લુ ઇન્વેસ્ટિગેશન માટે મોકલેલો હતો, જે નેગેટિવ આવેલ છે. ત્યારબાદ રાણાવાવ તાલુકામાંથી એક આપણે ઢેલનો સેમ્પલ એક પક્ષી ભોપાલ ખાતે મોકલેલું હતું. આ બંને પક્ષીના રિપોર્ટ બર્ડ ફ્લુ માટે નેગેટિવ આવેલ છે, જેથી કરીને આપણા જિલ્લાની અંદર હાલમાં બર્ડ ફ્લૂના રોગચાળા જેવા કોઈપણ લક્ષણો જોવા દેખાતા નથી. છતાંય અમારી પશુપાલન ખાતાની તમામ ટીમ એક સાથે સર્વેલન્સની કામગીરી ચાલુ જ છે, કે જેથી કરીને વન વિભાગ તથા રૂરલ અને અર્બન વિસ્તારની અંદર કોઈપણ જગ્યાએ એવા શંકાસ્પદ કેસ જોવા મળશે તો એની તપાસ અર્થે અમે સેમ્પલ મોકલી અને આગળની કાર્યવાહી કરશું. એટલે હાલમાં આપણા જિલ્લામાં બર્ડ ફ્લૂ નામે રોગચાળાનું કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળે નથી, જેથી કરીને પબ્લિકે આ બાબતે કોઈ જગ્યાએ હેરાન થવાની જરૂર નથી. તો બીજી તરફ બીમાર હાલતમાં મળી આવેલા મોર પક્ષીઓની પણ સારવાર થઈ જતા અને તમામ પક્ષીઓ સ્વસ્થ થઈ જતા તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈ મોર પક્ષીના મૃતદેહના રિપોર્ટ તેમજ અગાઉ આવેલા કુંજ પક્ષીના રિપોર્ટ નેગેટિવ આવતા પશુપાલન વિભાગને રાહત મળી છે. વિપુલ રાઠોડ સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.